ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું પારુલ સેલહર ધોરણ ચારમાં આજે વિષય ગુજરાતી ભણાવીશ વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય બે ઠંડી ભણી ગયા બરાબર ને ખૂબ સરસ કાવ્ય છે અને ગાઈ શકાય તેવું છે બરાબર ને તમને ગાવાની ખૂબ જ મજા આવી હશે આજે આપણે એક નવું જ કાવ્ય શીખવા જવાના છે અને જેનું નામ છે રાતા ફૂલ કાવ્ય છ રાતા પुन? આ કાવ્યના કવિ છે ઝવેરચંદ મેઘાણી તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યને આપણે સમજવા પહેલાં આપણે ઝવેરચંદ મેઘાણીનો પરિચય મેળવીશું ત્યાર પછી આપણે આ કાવ્યનું ગાન કરીશું અને ત્યારબાદ આપણે કાવ્યને સમજીશું ઓકે તો ચાલો આપણે ઝવેરચંદ મેઘાણી વિશે સમજીએ અને કાવ્યનું ગાન કરીએ ઓકે ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણીનો જન્મ ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો તેમના માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ હતું ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુડ આપવામાં આવ્યું છે તેમણે ગામડે ગામડે ફરીને લોકગીતની રચના કરી છે લોકગીત એટલે લોકગીત એટલે લોકો દ્વારા રચાયેલા જેમ કે ગોરમાનો વર તમે અત્યારે જ તમારા અલોણા ગયા ત્યારે તમે આ ગીત ગાયું હશે ગોરમાનો વર કેશરીઓને નદીએ નાવા જાય રે ગોરમા પછી નાગર નન્યજીનો લાલ કસુંબીનો રંગ આ બધા લોકગીતો છે રાતા ફૂલ એ પણ લોકગીત છે તો ચાલો મિત્રો આપણે આ રાતા ફૂલ લોકગીતને ગાઈ માથે ઝુમકડું ઝુમકડી રાતા ફૂલ રંગ ડોલરિયો એક દાળ માથે પોપટડો ഓ പട്ടി രാത്തി ചാച്ചേ ബമരി രംഗ ദോലരിയോ പാട മാ പാരിവട പാവടി രാത്തി ആഖറി ബമരി രംഗ ദോലരിയോ മോള മാ മരഗടോ മോള മാ മരഗടോ മരഗലേ മഞ്ജര ലാല

एकीन मा सेठलियो सेठलि रे लाल हि गोडे भमरी रङ्गोलरियो गोक मा बालरि बाबि बाब नारता दात्री भरङ्गोलरियो पाड माठि पाव रे रे रंग डोलेरियो एक अब माठी चांदरडू चांदरडी राता तेजरे बमरे रे रंग डोलेरियो एक सिंदू पाडी सांझलडी सांझलडी राता हो जरे बमरे रे रंग डोलेरियो तो विद्यार्थी मित्रों આ કાવ્ય તમને કેવું લાગ્યું સાંભળવાની અને ગાવાની મજા આવીને સરસ તો મિત્રો આ કાવ્યમાં રાતા રંગની એટલે કે લાલ રંગની વાતો કરવામાં આવી છે તમે લાલ રંગની વસ્તુઓ તો જોઈ જ હશે ને જોઈ છે ને લાલ રંગની કઈ કઈ વસ્તુઓ હોય છે જેમ કે ટામેટું લાલ રંગનું હોય મરચાં લાલ રંગના હોય દાડમ પણ લાલ રંગનું હોય બરાબર ને તો મિત્રો આના સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ લાલ રંગની હોય છે ચાલો તમારે તમારી નોતમાં આ લાલ રંગની વસ્તુઓની યાદી બનાવવાની રહેશે બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે આ કાવ્ય પંક્તિઓને સમજીએ ઓકે એક ઝાડ માથે ઝુમખડું ઝુમખડી રાતા ફૂલ ભમરે રંગ દોલરિયો આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે એક ઝાડ ઉપર ઝુમખડું લટકી રહ્યું છે ઝુમખડું એટલે ઝુમખું એ ઝુમખામાં લાલ રંગના ફૂલો છે કેવા રંગના ફૂલો છે લાલ રંગના ઝુમખડી રાતા ફૂલ ઝુમકડી રાતા ફૂલ એટલે રાતા એટલે લાલ રંગના લાલ રંગના ફૂલો ઝુમખામાં છે ભમરે રંગ ડોલરિયો ડોલરિયો એટલે એક છોડ છે તો એ આ જોઈને ડોલરિયો આનંદથી ઝૂમી રહ્યો છે ઝાડ ઉપર લાલ રંગના ફૂલોના ઝુમખા જોઈને ડોલરિયો આનંદથી ઝૂમી રહ્યો છે એક દાળ માથે પોપતડો પોપતડી રાતી ચાંચ ભમરી રંગ ડોલરિયો એક દાળ ઉપર પોપટ બેઠો છે કોણ બેઠું છે પોપટ એ પોપટની ચાંચ કેવા રંગની છે ખબર છે રાતી રાતી એટલે કે લાલ રંગની તો એ જોઈને ડોલરિયો આનંદથી ઝૂમી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો ઝુમખડ્યું કયા રંગનું છે રાતા રંગનો વેરી ગુડ એટલે કે લાલ રંગનો અને પોપટની ચાંચ કયા રંગની છે એ પણ રાતી રંગની છે વેરી ગુડ એક પાળ માથે રાતી આંખ ભમરી રંગ ડોલરિયો એક એટલે એક પાળ ઉપર પારેવડું બેઠું છે પારેવડું એટલે કોણ એટલે કબૂતર પાળ ઉપર કબૂતર બેઠું છે અને પારેવડાની આંખ કેવા રંગની છે લાલ રંગની છે કેવા રંગની છે લાલ રંગની છે એક પાળ માથે પારેવડું એટલે એક પાળ ઉપર પારેવડું બેઠું છે પારેવડું એટલે કોણું એટલે કબૂતર પાળ ઉપર કબૂતર બેઠું છે અને પારેવડાની આંખ કેવા રંગની છે લાલ રંગની છે કેવા રંગની છે લાલ રંગની છે તો આ જોઈને ડોલર્યો આનંદથી ઝૂમી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો કેવું લાગ્યું આ કાવ્ય ગાવાની મજા આવીને સરસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ કાવ્યમાં જવેચંદ મેઘાણીનો પરિચય મેળવ્યો કાવ્ય ગાન પણ કર્યું અને થોડી પંક્તિઓને પણ સમજ્યા હવે જે પંક્તિઓ સમજવાની બાકી છે તે આપણે નવા ભાગમાં સમજીશું ઓકે